વરસાદે સુરતના વિસ્તારોને ધમરોળી નાખ્યા, તો બારડોલીમાં પણ ભારે મેઘ ખાંગા થયા. ચારેકોર પાણી ભરાયા ત્યાં સુધી કે હાઈવે પર પણ પાણીનું સામ્રાજ્ય હતું. ધોધમાર વરસાદ વરસતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. કિમચાર રસ્તા નજીક કિમ માંડવી સ્ટેટ હાઈવે પર પાણી પાણી જોવા મળ્યું. વરસાદ એટલી હદે વરસ્યો કે કિમ માંડવી સ્ટેટ હાઈવે નદીમાં ફેરવાયો. પાણી ભરાઈ જતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા. બીજી તરફ ટ્રાફિકના જવાન પણ પાણીમાં ઉભા રહી ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરતા નજરે પડ્યા. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ તરફ પાંડેસરામાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી. અનરાધાર વરસાદથી પાંડેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણીનો નિકાલ ન થતા ગોઠણસમા પાણી ભરાઈ ગયા. સવારથી વરસી રહેલા વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. સુરતના બારડોલીમાં પણ મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવ્યું. ભારે વરસાદને કારણે બારડોલી પંથકના મોટાભાગના વિસ્તારો તરબોળ થયા. બારડોલી, મહુવા, પલસાણા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો. બારડોલી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બારડોલી કડોદ માંડવીને જોડતો સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો, જ્યાં રાયમ ગામ એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો. માર્ગને અડીને જ આવેલા વરાળ હાઈસ્કૂલ પર આ ઘટના જોવા મળી, જ્યાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો. બારડોલીથી કડોદ માર્ગ પર આવેલ રાયમ વરાળ ગામે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. ગામની આસપાસની ખાડીઓ તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને આવતા મુખ્ય માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયા, જેથી વાહન વ્યવહારને માઠી અસર જોવા મળી હતી.